वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पुर आठमु तरंग सड़सठमु भगवान श्रीहरि वड़ताल में बिराजमान छे। भगवान ना प्रागट्यनो उत्सव भगवान ने हाजरी में उजवातो होय केटला भक्तोनी भीड़ जामी छे। अति भव्य सवारी साथे श्रीहरि गामनी बहार पधारिया छे। देश देशांतरना भक्तोनी विशाल सभा थई छे। हरिजन को हरि कहत है सहज स्वाभाविक बात, हरिजन को हित विचार के सुधा बचन साक्षात, हरिजन को हित विचार के सुधा बचन साक्षात, सुधा बचन साक्षात। आटली मोटी सभा भक्तों आटलो बधो प्रेम जोई महाराज ना मन में विचार थयो आटला बधा भक्तो आव्या छे, आ बधा भक्तोनु हित थाय, एमनु सारू थाय, एमनु कल्याण थाय एवी एकाद वात करूं। ભક્તોનો પ્રેમ સાચો, ભક્તોનો ભાવ સાચો, પણ અંતે સમજણ વિના બધું કાચું। એકલો પ્રેમ સમજણ વિનાનો છે ને એ નહીં તારી શકે। જીવનમાં સમજણ સૌથી વધારે અનિવાર્ય છે। એટલા માટે હું ઘણીવાર કહું છું સત્સંગનું ફળ શું છે, આ સત્સંગમાંથી સમજણ મેળવીએ, સત્સંગ સમજણનો છે। એટલે કે આ સત્સંગ કરી સમજણ દ્રઢ કરવાની છે। નંબર બે, આ સત્સંગ કરી પ્રગટ ભાવ કેળવવાનો છે, સત્સંગ પ્રગટનો છે। આપણને આ સંતોમાં મારા મહારાજ રહ્યા છે, આ હરિભક્તોમાં મારા મહારાજ રહ્યા છે, આ સાધુ બ્રહ્મની મૂર્તિ છે, આ હરિભક્તો અક્ષરધામના મુક્તો છે। સત્સંગ પ્રગટનો છે, સત્સંગ સમજણનો છે, સત્સંગ રોકવા ટોકવાનો છે। કોઈક કડવી વાત કરી દે, કોઈક આપણને બે કડવા શબ્દ કરી કહી દે, તેમ છતાં આપણો દિવ્ય ભાવ ડગે નહીં, આ સત્સંગ છે। આપણે બધા કાચના ગ્લાસ જેવા થઈને જીવીએ છીએ, એકાદ ટકોર વાગે નીચે પડી જાય આપણું ધાર્યું ન થયું, ટુકડે ટુકડા થઈ ગયા। સંત હરિભક્તના 999 ગુણ હોય, એકાદ બાબત જોઈ આપણે જીવનમાં ભ્રષ્ટ થઈ ગયા। વાલા ભક્તો સાવધાન થઈએ, કેવી સરસ મજાની અમૃત જેવી મહારાજ વાત બોલ્યા દાદા। 4 દિવસથી રોજ આ વાત વાંચું છું, રોજ મને એટલો બધો આનંદ આવે છે, એમ થાય કે આ એક જ તરંગની કથા કર્યા કરીએ, એવી મહારાજે વાતો કરી છે। હું આ રોજ શાસ્ત્રો વાંચું છું ને એટલે એટલું મને ચોક્કસ દુઃખ છે। દરરોજ હરિભક્તોના પ્રશ્નો, મૂંઝવણો, સ્વામી આટલું બધું દેવું થઈ ગયું છે, કોઈ વ્યવસ્થા થતી નથી, ઘર વેચાતું નથી, ગાડી વેચાતી નથી, જમીન પણ વેચાતી નથી,
સ્યુસાઇડ કરવાના વિચાર આવે છે, શું કરીએ? દરરોજ પ્રશ્નો હરિભક્તોના સાંભળીએ છીએ, બોલો. પણ આ બધાના મૂળમાં આપણી સમજણ કાચી છે. એક નાના બાળકને એક્ઝામનું ટેન્શન છે, એના પપ્પાને હપ્તા ભરવાનું ટેન્શન છે, એના દાદાને બે દીકરામાં ડખો ચાલે એનું ટેન્શન છે, કોણ સુખી છે? રાજા ભી દુખેયા, હે રંક ભી દુખેયા, ધનપતિ દુખે તબી કાર મે. રાજા ભી દુખેયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત બિકાર મે. બિના વિવેક ભેખ સબ દુખેયા. બધા દાદા આવી ગયા, રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ ભી દુખિયા, અને સાધુ પણ વિવેક નથી તો શું? આપણા સંતોએ લખી નાખ્યું, કોઈ સુખી નથી. સુખી કોણ છે? સંત સુખી સંસાર મે. સાચા સાધુ છે ને એ સુખી છે. હવે કોણ સાચા ને કોણ ખોટા એ નિર્ણય ક્યાં કરવા જશું? બેટરી લઈને જોવાનું નથી. આપણા અંતરમાં ઉદ્વેગ રહે છે તો સીધું ગણિત એવું છે, આપણે ક્યાંક ખોટા છીએ. અમારા ઘનશ્યામ દાદા જુઓ તો ખરા, હું તો દાદાને જો એટલો બધો મને આનંદ થઈ જાય કે ખરેખર પ્રેક્ટિકલી દાદા યુ આર 100% રાઈટ. આ બધી વાતો બીજા માટે નથી, આપણા અંતરમાં આનંદ છે, અખંડ આનંદ. તો સમજો કે આપણી સમજણ સાચી છે. ટેન્શનમાં રહીએ છીએ, વાતે વાતે દુઃખી થઈ જઈએ છીએ, વાતે વાતે આપણે ડિપ્રેશનમાં આવી જઈએ છીએ, કોઈ સાથે અથડામણો થઈ જાય છે, તો સમજો આપણી સમજણ ક્યાંક કાચી છે. આપણે કોઈક જગ્યાએ સુધારો કરવાનો છે. બોલો બોલો, આટલું શીખવાનું છે. હવે મહારાજ અમૃત જેવી વાત કરે છે. આ મુખ્ય મુખ્ય બધી વાત વાંચી દઉં છું. પહેલી વાત મહારાજે એમ કહી કે કોઈ પણ માણસ જાણતા કે અજાણતા અમૃતનું પાન કરે એ મૃત્યુના ભયથી તરી જાય છે. એવી જ રીતે વર્તમાન અને નિયમ સાથેનો સત્સંગ, વર્તમાન અને નિયમ સાથેનો સત્સંગ જે કરે છે એના પુણ્યનો કોઈ ભાર નથી. આ પહેલી વાત. શ્રીજી મહારાજ આટલું જ કરવા પ્રગટ થયા છે, આટલું જ કરવા. આ પૃથ્વી પર ધર્મ હતો, આ પૃથ્વી પર મંદિરો હતા, આ પૃથ્વી પર શાસ્ત્રો હતા, આ પૃથ્વી ઉપર સંતો પણ હતા. આ પૃથ્વી ઉપર શું નહોતું? ધર્મ નહોતો. શું નહોતું દાદા? ધર્મની વાતો હતી, ધર્મ નહોતો. ભગવાન સ્વામીએ ધર્મ અને ભક્તિને પ્રગટ કર્યા, ધર્મ ભક્તિ પ્રગટાવી, એકાંતિક ધર્મની સ્થાપના કરી અને આ દિવ્ય રૂડા સત્સંગની અંદર કલ્યાણ પ્રગટ કર્યું. વર્તમાન નિયમ સાથે સત્સંગ કરે છે એના પુણ્યનો કોઈ ભાર નથી. મહારાજે એવી વાત કરી, હરિભક્તોના હૃદયમાં ઉમંગ છે. શ્રીનગરના અમદાવાદના ભક્તોએ આવી સૌથી પહેલાં ભગવાન શ્રીહરિની પૂજા કરી. આધારાનંદ સ્વામી એક સરસ મજાની નોંધ લીધી કે જે કોઈ ભક્ત જે કંઈ સેવા કરે શ્રીહરિને સ્વીકારતા, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ પરતમ અસનામી પ્રયતાત્મનઃ. કોઈ તુલસીનું પાંદ મને આપે એને પણ પ્રેમથી હું સ્વીકારું છું. એ ધોયેલ સાકર નાખે માહી એલાયચે ચારોળી, બદામ કેસર ઘોળી કટોરો ભરી લાવી છું મહારાજ. આરોગ જો પ્રભુ પ્રેમ કરી મારી વિનતી છે ઘનશ્યામ. ભગવાનને તમે કટોરામાં દૂધ ભરીને આપો ને તો પણ ભગવાન સ્વીકારે છે, તુલસીનું પાંદ મૂકોને તો પણ ભગવાન સ્વીકારે છે. પરંતુ દાદા હવે ચાલુ થાય છે આપણું મહાભારત. ભગવાન શું સ્વીકારે છે, ભગવાન શું નથી સ્વીકારતા. એટલે કે જે સાચું છે એ ભગવાન સ્વીકારે છે, ખોટું છે નથી સ્વીકારતા. તો શું સાચું અને શું ખોટું દરેક બાબતમાં આપણે આટલું શીખવું જોઈએ.
આનું જ નામ સમજણ. આનું નામ શું કહેવાય? સમજણ. હવે સાંભળો, સ્વામી લખે છે, પરંતુ કોઈની પ્રેરણાથી કોઈક પૂજા કરવા આવ્યો છે એમ જો શ્રીહરિને ખબર પડતી તો શ્રીહરિ તે પૂજાને સ્વીકારતા નહીં. કોઈકની પ્રેરણાથી, કોઈકના પ્રેશરથી, દેખાદેખીથી, દંભથી જે સેવા કરે એને ભગવાન સ્વીકારતા નથી. દુર્યોધનના 56 પ્રકારના મેવા ભગવાને છોડી દીધા અને વિદુરની ભાજી ભગવાને સ્વીકારી. મોટા માંધાતાઓના મીઠાઈ અને મેવા શ્રીહરિએ છોડી દીધા. જેતલપુર ગામના જીવણ ભક્ત એનો સૂકો રોટલો ભગવાન શ્રીહરિ અમૃતની જેમ જીમ્યા. ભગવાનને આપણા ભોગ નહીં, ભગવાનને આપણો ભાવ ગમે છે. ભગવાન પદાર્થથી પ્રસન્ન નથી થતા. ડોંગરજી દાદાને મેં બહુ ઓછા સાંભળ્યા છે, પણ એની જે વાતો મેં થોડી ઘણી સાંભળી છે ને, આમ હૃદયમાં અને કાનમાં એવી ભમા કરે છે. ડોંગરેજી મહારાજ આ વાત બહુ ભાર સાથે કહેતા, પદાર્થથી પ્રસન્ન થાય એનું નામ જીવાત્મા. પદાર્થથી પ્રસન્ન થાય એનું નામ જીવાત્મા. આખી દુનિયા કેવી છે તમે જુઓ. તમે 50 રૂપિયા આપો તો પ્રસન્નતા 50 રૂપિયાની મળે, અને 500 રૂપિયા આપો તો 500 રૂપિયાની, અને કશું ના આપો તો ઠન ઠન ગોપાલ. બધા કે કડકો છે, જવા દો. હા, આ જગત આખું કેવું સરસ ડોંગરેજી મહારાજ ચિંતન કર્યું. પદાર્થથી પ્રસન્ન થાય એનું નામ જીવાત્મા, અને કેવળ પ્રેમથી પ્રસન્ન થાય એનું નામ પરમાત્મા. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હો હી મે જાના. ભગવાનને નિર્દોષ પ્રેમ ગમે છે, પણ પ્રેમમાં પણ ભેળસેળ આવી ગઈ. કપટવાળો પ્રેમ ગમતો નથી, નિર્દોષ પ્રેમ ગમે છે. ભગવાન કેવી સેવાને સ્વીકારે છે, કેવી સેવાને નથી સ્વીકારતા, આપ આપણા મનમાં પાક્કું કરો. હમણાં આપણે ડિબેટ કરી, આ શનિવારે ડિબેટના વિષય હતા. શાસ્ત્રોમાં લખ્યું છે સેવા એ જ મુક્તિ છે, સેવાથી જ કલ્યાણ થાય છે. ઉકા ખાચર જેવું અંગ હોય તો વાસના નિર્મૂળ થાય છે. વાસના નિર્મૂળ થઈ એટલે અક્ષરધામમાં બેસી ગયો, કલ્યાણ થવાની વાત નહીં, સીધો જ. વિઝા નહીં, ગ્રીન કાર્ડ નહીં, સીધું સિટીઝનશીપ જ મળી ગઈ. વિચારો, આટલી મોટી પ્રાપ્તિ કેનાથી છે દાદા? સેવાથી. અને જબરજસ્ત વાતો સાંભળી. આપણે પણ વિચારીએ છીએ, ઇટોલા ગામના બળદે સત્સંગ કર્યો તો, આંબા ગામની બકરીએ સત્સંગ કર્યો તો, કલ્યાણ થઈ ગયું. તો એની સામે આપણે ઘણી બધી વાતો સાંભળીએ છીએ કે સેવા કરીને તૂટી જાય, પણ સત્સંગ વિના કોઈનું કલ્યાણ થવાનું નથી. સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં. શાસ્ત્રની બે વાતો, જુદી જુદી વાતો, કોન્ટ્રેડિક્ટરી વાતો, વિરોધાભાસવાળી વાતો, પેરાડોક્સ જે દેખાય આપણને એવી વાતો, સાચું શું? સાચું એટલું જ છે કે સેવામાં સમજણની જરૂર છે અને સત્સંગમાં સેવાની જરૂર છે. આ બંને એકાબીજાને સમજીને પ્રેમથી સાચી દિશામાં હોય તો એકલી સેવા પણ કલ્યાણ કરી શકે. સેવા આગળ હોય, એના મૂળમાં સત્સંગ હોય. કોઈક જગ્યાએ બહુ સરસ તર્ક રજૂ કર્યો કે ભલે આપણને દેખાય આંબા ગામની બકરી કે બળદ, પણ આ જન્મે નહીં તો ગયા જન્મે એણે કંઈક તો કર્યું છે, એમનેમ તો ભગવાનનું ગણિત છે જ નહીં. અને શાસ્ત્રની વાત સાચી છે. નારદજીએ પ્રહલાદજીને, નારદજીએ ભગવાનને પ્રશ્ન પૂછ્યો છે, નારદજીએ કે પ્રભુ અમે તપ કરી કરી મરી ગયા. કોઈ 60,000 વર્ષ, કોઈ 70,000 વર્ષ તપ કર્યું, કંઈ મળ્યું નહીં, અને આ પ્રહલાદને ધ્રુવ 5 વર્ષના ભગવાન મળી ગયા. તમારું ગણિત કેવું છે? હવે 5 વર્ષના છોકરાને ભગવાન મળે દાદા તો થાય કે ના થાય? નારદજીની ચોટલી ત્યારથી ઊંચી થઈ, હજી નીચી નથી થઈ. 5 વર્ષના છોકરાની આગળ તમે પ્રગટ થઈ ગયા પ્રભુ. ભગવાન કે નારદ, મારા ગણિતમાં તને સંશય થયો,
ચાલો બતાવું. અને પછી ભગવાને નારદજીને એક દ્રશ્ય બતાવ્યું, મોટા મોટા ઢગલાઓ હતા, પહાડ જેવા ઢગલાઓ, હાડકાઓના, કોઈ ઉજ્જળ વન, એમાં એકલા હાડકા પડેલા, સ્મશાન કરતા ભૂંડું, વિચિત્ર વાતાવરણ. નારદજી કહે, પ્રભુ આ ક્યાં તમે લઈ આવ્યા, આ શું છે? અને ત્યારે ભગવાન વિષ્ણુ નારાયણ એમ કહે છે, નારદ તમારા પ્રશ્નનો જવાબ છે, જે 5 વર્ષનો ધ્રુવ તમને દેખાતો હતો ને, એના આટલા જન્મ એને સાધના કરવામાં વિતાવ્યા છે, ત્યાર પછી હું મળ્યો છું. અંગ્રેજીનો શબ્દ છે આઈસબર્ગ. શું છે? દેખાય 10%, 90% દેખાતો નથી. એમ આપણે સાચી સેવા કરીએ ને તો પણ કલ્યાણ છે, સાચો સત્સંગ કરીએ ને તો પણ કલ્યાણ છે, પણ સેવામાં દંભ, છળ, કપટ, ઈર્ષ્યા, અભિમાન, અહંકાર, આસક્તિ આવીને કરોડોની સેવા કરતા હશો ને તો પણ એ કાંકરા બરોબર છે. એમ સત્સંગમાં પણ એવું છે. આ બધા રસ્તાઓ અક્ષરધામ તરફ લઈ જનારા છે, પણ જો કોઈ પણ રોડે આપણે ઝોલું ખાધું તો અકસ્માત થશે દાદા, નક્કી ને? આટલું જ યાદ રાખવાનું છે, આટલું જ. આ બધા શાસ્ત્રની વાતો આપણા જીવનમાં ઉતારીએ, આપણા જીવનને અડાડીએ. કેવી સેવા ભગવાન સ્વીકારે છે, કેવી સેવા ભગવાન સ્વીકારતા નથી. ભાગ્યોદયે ન બહુ જન્મ સમર્જિતે ન સત્સંગ મમ ચ લભતે મનુજો યદા વૈ. કેટલી સરસ વાત. બિનુ સત્સંગ વિવેક ન હોય. સમજો છો ને તમે? બિનુ સત્સંગ વિવેક ન હોય. વિધાઉટ સત્સંગ વન કેન નોટ હેવ વિવેક. રામચરિત માનસ હોય, વચનામૃત હોય, શ્રીમદ ભાગવત હોય, આ એક જ બધી વાતો જુદા જુદા સંદર્ભની. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન, અનેક જન્મના પુણ્ય જાગે એને સંત સમાગમ મળે. સંત સમાગમ મળીને શું મળે? અજ્ઞાન હેતુકૃત મોહ મદાંધકારમ નાસં વિધાય તદોદયતે વિવેક. સત્સંગ કરે એને શું મળે દાદા? વિવેક મળે. શું મળે? વિવેક. વિવેક એટલે શું? સાચું શું અને ખોટું શું, કરવા જેવું શું અને કરવા જેવું શું નથી, આટલું જ શીખવાનું છે. એટલે દરેક જગ્યાએ આપણે આ વસ્તુ ભક્તોએ વિચારવાની છે. હવે આપણે મંદિરમાં આવી ડિબેટ પણ રાખીશું, તમને સમજાય. આ વખતે બધા ભક્તોને ઘણું શીખવા મળ્યું સત્સંગ અને સેવા શાસ્ત્રાર્થ દ્વારા. એમ આપણે ક્યારેક સાચો સત્સંગ એટલે શું, ખોટો સત્સંગ એટલે શું. તમે મંદિરમાં આવો અને મહિમાથી આવો છો તો એ સત્સંગ સાચો છે. સ્વામી બહુ હારા, હા, આપણે ગમે ત્યારે જઈએ ને, 2 પાનબીડા તૈયાર રાખ્યા હોય, ગમે ત્યારે જઈએ ને, સ્વામી બહુ પ્રેમથી બોલાવે, હા, આપણા માનને સ્વભાવને પોષવા માટે જો જઈએ છીએ તો આ સત્સંગ ખોટો. સેવા પણ દાદા ખાચરે કરી, જીવા ખાચરે કરી, શું તફાવત હતો? ત્રાજવામાં તોલો તો લોકની દ્રષ્ટિએ દાદા ખાચર કરતાં જીવા ખાચરની સેવા આગળ નીકળી જાય, આટલી બધી કરી છે એણે. પણ ક્યાં પ્રોબ્લેમ રહ્યો? સેવા જીવા ખાચરની ખોટી સેવા હતી. કપટ કરીને કરતા હતા, ઈર્ષ્યાએ કરીને કરતા હતા, દાદા ખાચર કરતા હું મોટો દેખાવ આવા અભિમાન સાથે કરતા હતા. તો આટલી બધી સેવા કરી તો પણ ફળ ન મળ્યું. અને દાદા ખાચરની સેવા કેવી હતી? દાસ ભાવ સાથે હતી, નિર્માનીપણે હતી, આત્માના કલ્યાણ માટે હતી, મહારાજ સંતો ભક્તોને રાજી કરવા માટે હતી. જોયું? સમજાણું તમને? આપણે રોજ રાત્રે સુવા જઈએ ને ત્યારે થોડો વિચાર કરવો જોઈએ કે આજે આખા દિવસમાં મેં કઈ ભૂલ કરી કે જે મારે આવતીકાલે નથી કરવી. આજનું ગણિત થોડું કરી ઠાકોરજીને પ્રાર્થના કરીએ, મહારાજ આવતીકાલે આવી ભૂલ મારાથી ન થાય એટલી કૃપા કરજો. એકાદ વાર તો આવી પ્રાર્થના કરી જુઓ, એકાદ વાર તો વચનામૃતનો અર્ક છે, 262 વચનામૃતનો સાર જ આટલો છે.
આજની વાત સાંભળો હિમંતભાઈ, હા હું 4 દિવસથી આ વાત દરરોજ વાંચું છું. આવી રીતે અમદાવાદના ભક્તો પૂજા કરે છે, આધારાનંદ સ્વામીએ નોંધ લીધી અને પછી આધારાનંદ સ્વામી લખે છે. સ્વામી શું લખે છે? સ્વામી એમ કહે છે, ભગવાન, ભગવાનના સંત અને ભગવાનના ભક્ત, એના ચરિત્ર, એના મહિમા, એના સદગુણ એનો કોણ પાર લઈ શકે? સામાન્ય જીવ સાગરને કેવી રીતે તરી શકે? સ્વામીનો દાસભાવ જુઓ. સાગર જેવો ગ્રંથ લખનારા સાધુ પણ કેટલા દાસભાવમાં જીવે છે. હવે આપણી બુદ્ધિ વાણંદની વાટકી જેવી, નરેન્દ્ર મોદીને બુદ્ધિ સલાહ આપવા જઈએ, બોલો, વાણંદની વાટકી જોઈને તમે, કોઈ દી ધોવાય નહીં દાદા, એ હજયો ફેરવતા ફેરવતા ધોળી વાટકી કાળી થઈ જાય, બોલો. આવી આપણી બુદ્ધિ એને દુઃખ થાય. ઘણા માણસો તો ખબર નહીં ગમે ત્યાં આવે ને, સંત પાસે બેન, સ્વામીજી જો આપણે આમ કરીએ ને તો આ મંદિર જોર, અરે ભાઈ મંદિર જોરદાર પછી ચાલે, તું તારી સત્સંગની વાત કર. મારા બળથી શ્વાસ પણ લઈ શકાતો નથી. સ્વામીનો દાસ ભાવ, દીન ભાવ, ભગવાનની આગળ અકિંચન ભાવ, કેવો. મહાન આચાર્ય થયા યામનાચાર્યજી, એમનો બહુ સરસ ગ્રંથ છે, એમની સ્તુતિ છે. અકિંચનો નન્ય ગતિહે શરણ્યઃ ત્વત્પાદ મૂલમ. કેવી અકિંચન, તમારી આગળ અમારું અસ્તિત્વ જ નથી, તમારી આગળ અમારું અસ્તિત્વ જ નથી, તમારી આગળ તો અમે ઝીરો છીએ, ઝીરો. આ ગૂગલ અર્થની અંદર ઝૂમ ઇન ઝૂમ આઉટ થાય, ખબર છે ને તમને, એમાં તમે ક્યારેક કરી જોજો, તમને જે તમારો મહેલ બહુ મોટો દિવ્ય અને ભવ્ય લાગતો હોય તમે આમ મોટું મોટું કરતા જજો કે ભાઈ તમારું ઘર બહુ સરસ લાગશે, પછી આગળ 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 એમ કરતાં કરતાં આખી પૃથ્વી દેખાય, પછી એ પૃથ્વીની કમ્પેરિઝનમાં તમારું ઘર કેવડું નાનું છે વિચારજો મનમાં ક્યારેક. આપણને એમ થાય આ પૃથ્વીમાં એક ટપકા જેટલું આપણું સ્થાન નથી, અને એમાં ખુરચીનો એક પાયો હલી ગયો હોય, તૂટી ગયો હોય, ખુરચી ડગમગ ડગમગ થતી હોય, ત્યાં ડગમગ ડગમગ ખુરચી ઉપર ઝોલા ખાતા ખાતા ડોલા ખાતા ખાતા પાછો વિચાર, ઓ હો હો હો, આપણો મોહ આપણને મારી નાખે છે. આપણે જાગવાનો સમય છે. ઉઠ જાગ મુસાફિર ભોર ભયો, અબ રેન કહાં જો સોવત હે. ઠાકોરજીને રોજ પ્રાર્થના કરીએ, પ્રભુ આપણા મામા ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ માગું છું. મામાએ ગાયું એમ નહીં, આપણને મામા સાબિત કરીને ગયા. આપણા વાલા મામાને કેમ આપણે ભૂલી શકીએ? કેવું જીવન, આવો મોટો અકસ્માત, આવી મોટી દુર્ઘટના, અને આ અકસ્માત થયા પછી મામાનો પરિવાર કેવો. આ કંઈ નાની વાત નથી. આ લોયાધામનો એક એટલો મોટો પરચો કહેવાય, મહારાજનો, ગુરુજીનો એટલો મોટો પરચો કહેવાય, એ કેટલી મોટી કૃપા કહેવાય. એમના બંને દીકરાઓ પૂજ્ય મામી, એ બધાના જીવનમાં આ ઘટના પછી એનું ભક્તિ, સત્સંગ, શ્રદ્ધા બધું વધી ગયું. ધીમંતભાઈ, નાની વાત છે. વાલા ભક્તો, આ બધી ઘટનાઓ સાબિત કરે છે પીયુડા મહારાજ આપણા ઉપર રાજી છે. શું સાબિત કરે છે દાદા? મહારાજના 4 હાથ છે. બસ હવે માથેથી મહારાજ હાથ ઉઠાવી ન લઈને આવું આપણે ધ્યાન રાખવું જોઈએ. જો રાજીપાનું અભિમાન કરીએ તો એ ખતરનાક છે. હનુમાનજીને અભિમાન આવ્યું તો હનુમાનજીને પ્રોબ્લેમ થયો, એને તો આવે નહીં એવા બધા હતા. હનુમાનજીને ના, રાધાજીને અભિમાન, એને તો આપણી શું વાત. હવે હાથ તો મહારાજે મૂક્યા છે, પણ આપણે અભિમાનમાં આવી જશું, આસક્તિ કે અહંકારે કરીને કોઈ સંત કે ભક્તનો દ્રોહ કે નિંદા કે ટીકા કે કુથલી કે અધર્મનો માર્ગ કોઈ પણ લેશું તો ઠાકોરજી પોતાના હાથ ઉઠાવી લેશે. સ્વામીનો દાસભાવ કેવો છે? આ શ્વાસ હું લઉં છું ને, એ પણ ભગવાન મને લેવડાવે છે. શ્રીહરિ જેટલા શ્વાસ આપે છે એટલા રાત દિવસ લઉં છું. આ લખી શકું મારી તાકાત નથી, આ મહારાજ લખાવે છે એટલે હું લખું છું. સ્વામી કેવી એક વાત લખે છે, આ બધી
વચ્ચે વચ્ચેથી વાત વાંચો, આખો પ્રસંગ નથી વાંચતો, કારણ કે આપણે આગળ વાંચી લીધો છે થોડો. આ બ્રહ્માંડમાં જંગમ જાતિના વિવિધ પ્રકારના જીવ છે. જંગમ જાતિના એટલે હલતા ચાલતા, કીડી મકોડાથી લઈ તે માણસ અને હાથી સુધીના બધા જીવ કેવા કહેવાય દાદા? જંગમ. જંગમ જાતિના એટલે હાલતા ચાલતા અનેક પ્રકારના જીવો છે. તે બધાને એક પલ વાર પણ શાંતિ નથી. વાત સાચી ખોટી? કારણ કે તે બધા ભગવાન સિવાયની અન્ય વસ્તુને ચિંતવ્યા જ કરે છે. ભગવાન સિવાયના જેટલા સંકલ્પ છે એટલા જન્મ છે. આ જન્મ મૃત્યુના પ્રવાહમાં આખી દુનિયા તણાઈ રહી છે. હરી બિન મન મે ધારત જેતા, ચોરાસી મે ત્યાર હે તેતા. હરી બિન મન મે ધારત જેતા. ભગવાન સિવાય મનમાં બીજી કોઈ પણ વસ્તુ આવી એનું નામ આસક્તિ છે, અઘરું છે. મનના સંકલ્પ વિકલ્પો ઓળખવા ઘરા છે, ઓળખ્યા પછી ટાળવા એ તો એના કરતા ઘરા છે. આપણે આ કથા સાંભળીએ છીએ ને, આપણું મન સવળું વિચારે છે કે આપણું મન અવળું વિચારે છે, આટલું તો આપણે શીખવું જ જોઈએ. મન એવું મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોહ. કરોડો જન્મથી આપણું કલ્યાણ બગડી રહ્યું છે ને, એમાં ઘણા બધા તત્વો કારણ છે, ખોટો સંગ. પણ એ બધાના મૂળમાં વધારેમાં વધારે કારણ હોય તો કોણ છે? આપણું મન. એ મન બડા ચંચલ હે, કેસે ઇસે સમજાવો, જીતના ઇસે સમજાવું, ઉતના હી મચલ જાયે, શ્રીજી તેરે ચરણો કી. ભગવાન સિવાયના સંકલ્પને ઓળખીએ, એ સંકલ્પને અટકાવવા માટે મહેનત કરીએ. હરી બિન મન મે ધારત જેતા, ચોરાસી મે ત્યાર હે તેતા. હરી બિન ઓર દુર્લભ નહીં કોઈ, સહજ સ્વભાવ સો મિલહી સોઈ. આહા, હવે સ્વામી લખે છે, હવે કથા શરૂ કરીએ છીએ, સાંભળજો દાદા. સ્વામી એમ કહે છે, લખ ચોરાસીનું દુઃખ છે, જન્મ મરણનું દુઃખ છે, યમ યાતનાનું દુઃખ છે, આવા બધા મોટા મહાદુઃખો છે, તેમ છતાં મોહે કરીને જીવને દુઃખ દેખાતું નથી અને ક્લેશમાં અત્યંત સુખને માને છે. જીવને જ્યારે મોહનું જ્ઞાન થાય છે ત્યારે તેને ભગવાનમાં તેવું તાન લાગે છે. જ્યારે ભગવાનમાં તાન લાગે છે ત્યારે ભગવાન સિવાયનું બધું ઝેર જેવું થઈ જાય છે. રેશિયામાં તમે સાચું નાણું, સીધું જ ગણિત છે. જગત સાચું લાગે એને ભગવાન ખોટા લાગે, અને ભગવાન જેને સાચા લાગે એને બહુ સીધું ગણિત છે ને. શાસ્ત્રમાં આમ બધી વાતો બહુ સીધી લાગે છે આપણે સમજવા માટે. આ પેપર છે, આને હું આગળથી ઊંચું કરું તો શું થાય? પાછળથી નીચું થશે. પાછળથી ઊંચું કરું તો શું થાય? વચનામૃતમાં મહારાજ કહે, પ્રથમનું 38મું, બુદ્ધિશાળી વાણીઓ હિસાબ રાખે, નામું રાખે, એમ ભગવાનનો ડાયો ભક્ત હિસાબ રાખે. પહેલાં મને જગતની વાસના આટલી હતી, હવે આટલી છે. પહેલાં મારા સ્વભાવો આટલા હતા, હવે મારા સ્વભાવ આવા છે. પહેલાં હું સ્વભાવમાં આવો હતો, બોલવાનું ખરાબ હતું, ક્રોધ ખરાબ હતો, કામ ખરાબ હતો, લોભ હતો. હવે મારામાં કામ, ક્રોધ, લોભ આટલા ઓછા થયા છે કે આટલા વધ્યા છે. આ હિસાબ પાકો હોવો જોઈએ. અને આવો હિસાબ રાખે એ વાણીઓ સુખી થાય, એવી રીતે આવો હિસાબ સત્સંગમાં રાખે એ ભક્ત પણ સુખી થાય. અને હિસાબ વિના આડે ધડ વેપાર કરતો હોય તો એ વેપારી દુઃખી થાય. એમ હિસાબ વગર આડે ધડ સત્સંગ કરતો હોય, અહંકારે કરીને, આસક્તિએ કરીને સત્સંગ સ્વભાવ પોષવા માટે જ કરતો હોય, તો ગમે તેવો ચમરબંધી હશે તો પણ
દુઃખી થવાનો પાછો શું દાદા? સત્સંગમાં પણ અશાંતિ થવાની. મેં તમને ટૂંકું ગણિત કહ્યું, આપણા મનમાં ઉદ્વેગ છે, અશાંતિ છે, દુઃખ છે, મૂંઝવણ છે, તો યાદ રાખો કોઈક જગ્યાએ આપણે કસર કરી છે, નાની નહીં બહુ મોટી કસર કરી છે, એને શોધી કાઢો, એને સુધારી નાખો, જેટલા જલ્દી થાય એટલું કરી નાખો તો તમે ઉગરી જશો. બાયોપ્સી કરો અને કેન્સરના સેલ પકડાય તો તમે શું ધીરજ રાખશો? બોલો, તમને ખબર છે આ ખતરનાક છે. એક બે ને ત્રણ તમે કરી ફટોફટ નિર્ણય લઈ લેશો, એમ જીવનમાં પણ એવું છે. આપણા દોષને નાના ન માનીએ, આપણા સ્વભાવોને ક્યારેય નાના ન ગણીએ. કેવી સરસ મહારાજ વાત કરે છે, અને તેને ભગવાન અને ભગવાનના ભક્તોમાં અતિશય પ્રેમ વધે છે. પરંતુ પાછું શરૂ થયું, હરિકે જન્મે પ્રીતન જેહા, જેને ભગવાનના ભક્તમાં હેત થતું નથી તેને ક્યારેય ભગવાનમાં પણ હેત વધે નહીં. જેને હરિભક્તોનો સંતોનો અભાવ આવે છે તેને દર્પણ વિના પોતાનું મુખ ક્યાંથી દેખાય? હરિભક્તો અને સંતો દર્પણ છે અને ભગવાનની મૂર્તિ એ પોતાનું મુખ છે. જે ભક્ત છે તે આવું સમજે છે અને આવી સમજણ વિનાનો જે ભક્ત છે તે આવું સમજે છે અને આવી સમજણ વિનાનો જીવ એ તો ભગવાનથી વિમુખ છે. દાદા દ્રષ્ટાંત સમજવું અઘરું છે. અરીસો હોય તો મોઢું દેખાય. ફરી વાર વાંચું છું, બધા ડાયા માણસો બેઠા છો, સાગરની વાત સાંભળજો. દર્પણ વિના મુખ ક્યાંથી દેખાય? તે દર્પણ શું? હરિભક્તો અને સંતો દર્પણ છે. આ બધા કોણ છે? દર્પણ. તો મોઢું કોણ? આપણે નહીં, આપણું મોઢું નહીં, અને ભગવાનની મૂર્તિ એ પોતાનું મુખ છે. જેને સંતો ભક્તોનો અવગુણ આવે છે તેને પોતાનું મોઢું ક્યાંથી દેખાય? એટલે કે સંતો ભક્તોમાં જેને ભગવાન નથી દેખાતા એને ભગવાનમાં ક્યાંથી ભગવાન દેખાય? અનાદિ મુક્તરાજ અબજી બાપાશ્રી ની આ વાત મને એટલી બધી ગમી, જેને સંતો ભક્તોનો અવગુણ આવતો બંધ થાય ત્યાર પછી તેને અંતરમાં મૂર્તિ દેખાતી શરૂ થાય. પ્રી કન્ડિશન આ છે, મૂર્તિ જોવા માટેની પૂર્વ શરત આ છે. મૂર્તિને અંતરમાં જોવી છે, મૂર્તિનું મહાસુખ લેવું છે, તો સંતો ભક્તોના અવગુણ જોવાનું ટોટલી બંધ કરી દો. શનિવાર યુવા સભામાં આપણે વિડીયો પ્રેઝન્ટેશન દ્વારા કેન્સરના સેલની કમ્પેરિઝન કરી અભાવ અવગુણ શું છે સમજ્યા હતા. એક એક વાત જાણજો, કેવી વાતો છે લો. અને આવી સમજણ વિનાનો જીવ ભગવાનથી વિમુખ છે. જેને હરિભક્તોમાં આદર ન હોય તેને સંતોમાં આદર ક્યાંથી થાય? અને આદર ન હોવો એનું જ નામ તો અભાવ છે. પછી હૃદયમાં ભગવાન ક્યાંથી દેખાય? બોલો, પૂછી જો અંતરને તારા, હૈયે મૂકી હાથ, કહો ને ક્યાંથી રીજે ઘનશ્યામ. આવું સમજીને હરિભક્તો પરસ્પર ઘણું હેત રાખતા. આનું નામ સમજણ. ઘણી વાર તમને કહું છું ને, આ સત્સંગ સમજણનો છે, એટલે કે આ સત્સંગથી સમજણ આપણે દ્રઢ કરવી જોઈએ તો સત્સંગનું ફળ મળી રહ્યું છે, એટલે કે સત્સંગ સફળ થઈ રહ્યો છે. સત્સંગથી સમજણ વધે તો સત્સંગ સફળ થઈ રહ્યો છે. સત્સંગથી પ્રગટ ભાવ વધે તો સત્સંગ સફળ થઈ રહ્યો છે. સત્સંગથી તમારા ઘરમાં એકાબીજા નિધડક થઈને કહી શકે, બોલી શકે, સાચું બોલી શકે, પપ્પા દીકરાને કહી શકે, દીકરો પપ્પાને કહી શકે, તો સમજો તમારો સત્સંગ સફળ. બધા મોઢે પટ્ટી બાંધીને ફરતા હોય તો સત્સંગ સફળ નથી, એ તો ભારેલો અગ્નિ છે. ક્યારે વિસ્ફોટ થશે કશું નક્કી નહીં. આવું સમજી, એટલે કે આવી સમજણ રાખી હરિભક્તો પરસ્પર હેત રાખતા અને અભાવથી પોતાને ઘણું નુકસાન થાય છે એમ માનીને મનમાં ડરતા. જે હરિભક્તો છે તે પરસ્પર પોતાના હિતની વાતને વિચારતા, તેનાથી સત્સંગની વૃદ્ધિ થતી અને અભાવથી તો સત્સંગ પ્રતિદિન ઘટી જાય. શ્રીનગરના જે હરિભક્ત હતા તે બધાએ શ્રીહરિની પૂજા કરી લીધી, ત્યારે શ્રીહરિએ તેમને ફૂલહાર આપ્યા, તેનાથી હરિભક્તો ઘણા રાજી થયા. પછી શ્રીહરિની આરતી કરી
અને બંને હાથ જોડી વારંવાર સ્તુતિ કરી. હરિભક્તો કેવી સરસ સ્તુતિ કરે છે સાંભળજો. હું તો એમ માનું છું, આ બધા શાસ્ત્રો રોજ વાંચીએ છીએ ને, ગુરુજીની અપાર કૃપા કહેવાય, આવા દિવ્ય ગ્રંથો આપણે વાંચી શકીએ છીએ, વિચારી શકીએ છીએ. મારા પણ મોટા ભાગ્ય, તમારા પણ મોટા ભાગ્ય વાલા ભક્તો, આ કળિયુગમાં સાચું નહીં મળે કોઈને. ખોટું એટલું બધું વધી રહ્યું છે, એટલું બધું વધી રહ્યું છે. આજે દુનિયાના કેટલા બધા દેશોમાં સારું અને સાચું દૂધ લોકો પાસે પીવાનું નથી. પાવડરવાળું દૂધ, કેમિકલવાળું દૂધ લોકો. દૂધ સાચું ન મળે ત્યાં કલ્યાણની વાતો સાચી મળે દાદા? આપણને આ વાતો મહારાજ જે બોલ્યા છે, મુક્તાનંદ સ્વામી જે શ્રવણ કર્યું છે, એ આધારાનંદ સ્વામી લખી ગયા અને એ આપણે વાંચીએ છીએ. બોલો સાંભળો કેવી વાત. પ્રાર્થના કરી હરિભક્તોએ, હે મહારાજ, સત્સંગમાં જે હરિભક્તો છે અને સંતો છે તેમની અમને ક્યારે અરુચિ ન થાય. આ અરુચિ શબ્દ બહુ ધ્યાનથી સાંભળજો. શનિવારની યુવા સભામાં આપણે આ શબ્દ ઉપર ઘણી ચર્ચા કરી હતી. શાસ્ત્રમાં અભાવ શબ્દ છે અને લોકમાં અરુચિ શબ્દ છે. અરુચિ, અભાવ અથવા અણગમો, આ ત્રણ શબ્દને બરાબર વિચારવા જોઈએ. આખી દુનિયાના જાજા પ્રશ્નના મૂળમાં રુચિ અને સ્વભાવ રહ્યો છે. રુચિ એ આસક્તિનો વિષય છે અને સ્વભાવ એ અહંકારનો વિષય છે. સમજો છો ને સિદ્ધ ભગત? હરિભક્તોએ પ્રાર્થના કરી, મહારાજ સંતો કે હરિભક્તોમાં અમને ક્યારે અરુચિ ન થાય, એટલે એનો અણગમો ન થાય, એટલે કે અમને ક્યારે એનો અભાવ ન આવે. દિન દિન પ્રત્યે નવું ને નવું હેત વધે અને અમારા જીવને પોતાના શરીરનો અભાવ આવે. બોલો, એક બાજુ અભાવ માગ ના આવે એવી પ્રાર્થના કરી, એક બાજુ અભાવ આવે એવી પ્રાર્થના કરી. દાદા જોયું મેં હમણાં શું કહ્યું? આ કથા દ્વારા, આ સત્સંગ દ્વારા શીખવા જેવું એ છે, કયો અભાવ ખોટો અને કયો અભાવ સાચો. બોલો, પૂછું છું દાદા તમને, આસિદ ભગત, એવું નહીં આમાં આવ્યું એવું કેવું પડે દાદા? આ તો એક્ઝામ ચાલે છે ભગત. બોલો, સાંભળેલી વાત ભૂલાઈ જાય પછી હું યાદ રહેશે? ભગવાન અને સંતો ભક્તોમાં અભાવ આવ્યો તે અભાવ ખોટો, અને આપણા શરીરનો, આ લોકના સંબંધીનો, એનો અભાવ આવ્યો તો સાચો. એનો અભાવ લેવા જ કરવાનો જ છે અભાવ. એમાંથી રુચિ તોડવાની છે, બરાબર, એમાંથી છૂટા પડવાનો છે અને અહીંયા જોડાવાનો છે. કયો અભાવ લેવાનો છે, કયો અભાવ છોડવાનો છે. આમ તો આ શાસ્ત્રમાં બહુ સમજવા જેવું છે. હું કહી દઉં હમણાં શું આગળ આવ્યું, જુઓ 28 નંબરની ચોપાઈ. હરિભક્તો આવી સમજણ રાખીને મનમાં ડરતા કે કોઈ હરિભક્તોનો દ્રોહ થશે, કોઈ હરિભક્તોનો અભાવ લેશું, આપણે કલ્યાણમાંથી પડી જશું. હરિભક્તો મનમાં ડર રાખતા, ભય તો દોષ છે દાદા, પણ આવી રીતનો ભય હોય તો એ ગુણ બની જાય. કેવો ભય? જો આમ નહીં કરીએ તો સંતો કુરાજી થઈ જશે, આવો ભય હોય ને તો એ ભય શું બની જાય? ગુણ બની જાય. આપણા શાસ્ત્રોમાં લખ્યું, ગુણ દોષ દૃષ્ટિ દોષ ગુણસ્તુભય વર્જિત. આપણે જેને ગુણ માનીએ છીએ ખરેખર આપણી બહુ મોટી ભૂલ હોય છે. ગુણ અને દોષ સમય, સંજોગ અને વ્યક્તિ સાપેક્ષ છે. જેમ કે દ્રૌપદીના કપડાં ખેંચાતા હતા, પિતામહ ભીષ્મ, એના મનમાં થયું આટલી મોટી સભા બેઠી છે, સભાની મર્યાદા તોડવી, ઉગ્ર બની જવું, ક્રોધ કરવો, આ તો શાસ્ત્ર પ્રમાણે, લોક પ્રમાણે યોગ્ય ન કહેવાય. એટલે નીચું ઘાલી અને પગથી ધરતી ખોતરતા ખોતરતા બેઠા રહ્યા. એટલે કે એણે ક્રોધ ન કર્યો, સભાની મર્યાદા ન તોડી. હવે ઇઝ ઇટ કરેક્ટ? બોલો, પિતામાં ભીષ્મએ ક્રોધ છોડ્યો તે સાચું કર્યું? એ સમય એવો હતો, એણે ક્રોધ કર્યો હોત ને તેનો ક્રોધ સદગુણ કહેવાત. કહેવાત કે નહીં દાદા? સમજ્યા તમે? દોષ હતો પણ શાસ્ત્ર એ સમયે એને શું કહે છે? ગુણ કહે છે. હવે બીજો પ્રસંગ જોઈએ. ભરતજી
અર્પણ કરે છે, પાણીમાં તર્પણ કરે છે, સૂર્યને અર્ઘ્ય આપે છે. અને એ સમયમાં એક સિંહ સામેથી દોડતો દોડતો આવે, હરણની પાછળ પડ્યો છે, હરણી છલાંગ મારીને કૂદવા જાય પાણીના ધરાને, એના પેટમાં બચ્ચું છે. ભયભીત હરણી ભયને કારણે છલાંગ તો મારી પણ મૃત્યુ એનું થઈ ગયું, પાણીમાં પડી ગઈ, મરી ગઈ બિચારી. પેટમાં બચ્ચું હતું એ સ્રવી પડ્યું, બચ્ચું નીચે પડ્યું ગયું. ભરતજીએ પોતાની આંખથી આ દ્રશ્ય જોયું, માં મરી ગઈ, બાળકનું શું થશે, પાછળ સિંહ જેવો મોટો ભય છે, એને દયા કરી. દયા ખોટી નહોતી, પણ તેમ છતાં આપણા શાસ્ત્રોએ કહ્યું કે ભરતજીની દયામાં વિવેકની લિમિટ તૂટી ગઈ. હરણનું સારું થયું પણ ભરતનું બોલો તો, ભરતજી માટે દયા ગુણ બની કે દોષ બની? સમજે ને દાદા, ભરતજી માટે દયા જેવો સદગુણ દોષ બની ગયો, અને પિતામહ ભીષ્મ માટે ક્રોધ જેવો દુર્ગુણ પણ ગુણ હતો, જો એને સ્વીકાર્યો હોત તો. હરિભક્તો આવો ભય રાખતા મનમાં, ભય દોષ છે પણ ભગવાનથી સંતથી ભક્તથી ડરવું આ સદગુણ છે. જગતની આગળ નિર્ભય થવું, ખોટા માણસની આગળ નિર્ભય થવું, અસત્યની સામે મજબૂત થવું. વચનામૃતમાં મહારાજ કહે, સંત ભક્તની નિંદા કરતો હોય તીખા બાણ જેવા વચન મારવા, કીધું ને, ત્યાં નિર્ભય થવું એ, પણ ત્યાં પછી ભયભીત થઈએ તો, ત્યાં દબાઈ જઈએ તો, એ દોષ છે. સમજાણું? આવી રીતે બે હાથ જોડી વારંવાર હરિભક્તોએ માંગણી કરી. સંતોનો અને હરિભક્તોનો જો અભાવ આવે તો તેના જેવું બીજું કોઈ પાપ ન કહેવાય. કરોડ ગૌ હત્યા કરે, કરોડ સાધુઓની હત્યા કરે, કરોડ વાર ગુરુસ્ત્રીનો સંગ કરે, એ ત્રણ કરતાં પણ સંત હરિભક્તોનો અભાવ લે તે વધારે પાપ છે. કોઈ વગર વિચારે મુખથી કંઈ હરિભક્તોનું ઘસાતું બોલવું તે પણ પાપ છે. અમુક વાતો બે વાર વાંચું છું. આસિદ ભગત, કોઈ વગર વિચારે કાંઈ હરિભક્તોનું ઘસાતું બોલવું તે પણ પાપ છે. આજે લગભગ ઘસાતું બોલનારા વિચાર કર્યા વગર જ બોલતા હોય છે. સાચી વાત ને? કોઈ માણસ હસતા હસતા પણ ઝેર ખાય તો તેનાથી દુઃખ થયા વિના ન રહે. ઝેર ખાવા કરતાં પણ જે સંત હરિભક્તોનો અભાવ લે છે એ તો વધારે દુઃખને આપનારો છે. મનુષ્યો તેને વિચારીને દેખતા નથી, સામાન્ય માણસને આ વસ્તુ સમજાતી નથી. હવે દ્રષ્ટાંત સ્વામી આપે છે. આધારાનંદ સ્વામી ચાર પાંચ પ્રસંગો લખે છે, ધ્યાનથી સાંભળજો. ચિત્રકેતુ મોટો રાજા હતો, સમર્થ ચક્રવર્તી હતો, મહાન ભગવાનનો ભક્ત હતો, આખી પૃથ્વી ઉપરનું રાજ્ય હતું. તે વિમાનમાં બેસીને ફરતો, મનમાં જ્યાં ઈચ્છા કરે ત્યાં જઈ શકતો, પૃથ્વી ઉપર રહેનારો હોવા છતાં સ્વર્ગ સુધી વિહાર કરી શકતો, આટલી એણે સિદ્ધિ અને શક્તિ મેળવી હતી. પૃથ્વીનો માણસ ત્રિલોકીમાં વિચરણ કરી શકતો દાદા. અત્યારે બહુ પૈસાવાળા હોય તો આખી દુનિયામાં ગમે ત્યાં ફરી શકે ને. તે એક દિવસ કૈલાસ પર્વત ઉપર ગયો, તેણે શિવજીના દર્શન કર્યા. શિવજી મહાન સિદ્ધ અને યોગીન્દ્ર કહેવાય, તેઓ દિગંબર હતા અને દેવી સતીને ખોળામાં બેસાડ્યા હતા. ચિત્રકેતુને આવા દર્શન થયા અને તે સમયે સનકાદિકો, સુખજી, નારદજી વગેરે અપાર સિદ્ધોની સભા ભરાઈને બેઠી હતી. તે બધા મહાપુરુષો શિવજીને ઉપર કહેલી સ્થિતિમાં દેખી રહ્યા હતા. બધાને આવું જ દેખાતું હતું. ચિત્રકેતુએ સહુને વંદન કર્યા, તેમાં શિવજીને તેણે વિવેકહીન માન્યા. એને થયું આવડી મોટી સભા છે, આ મોટા મોટા સાધુ સંતો બેઠા છે અને શિવજી આમ બેઠા છે, આટલા અવિવેકી. શિવજીનો અભાવ લીધો. આ રીતે સભામાં સતીને ખોળામાં લેવા તે મોટાને ઘટે નહીં. એક તો આવા બેઠા છે કપડા વિના અને સતીને ખોળામાં રાખી છે, આ તો કેટલો અવિવેક. આવો અભાવ લીધો. તેના મનની બધી વાત સતીએ દિવ્ય રૂપે જાણી લીધી. રાજાને બાળ બુદ્ધિ જાણી શિવજીએ તો બાબતને હસી કાઢી. શિવજી તો ઉદાર છે, એને માફ કરી દીધું, રાજાને દંડ ન આપ્યો. પણ સતી એ આ વાતને જાણી ગયા અને સતીએ શાપ આપ્યો. કેવો શાપ આપ્યો? કે જા તું રુદ્રાસુર થઈશ. તે પછી રાજાને અસુર થવાનો શાપ આપ્યો કે તું અસુર બની જા, તું સ્વર્ગલોક સુધી દેવલોક સુધી આવવાને લાયક નથી, તું તો પાતાળમાં જા
અસુર બન અને તારા પાપનું ફળ ભોગવ. આમ જ્યારે સતીએ શાપ આપ્યો તે પછી રાજાને સત્વગુણથી વિચાર આવ્યો, કારણ કે રાજા વિવેકી હતા, ભગવાનના ભક્ત હતા. સારો માણસ પણ ભૂલ કરે છે, ખરાબ માણસ પણ ભૂલ કરે છે, માણસ માત્ર ભૂલને પાત્ર. ફેર ક્યાં છે? સારો માણસ ભૂલ કર્યા પછી પોતાની ભૂલને સ્વીકારી લે છે એટલે એ સારો છે. ખરાબ કોણ છે? એક તો ભૂલ કરે, ભૂલ કર્યા પછી પોતાની ભૂલ તો ન સ્વીકારે પણ બીજા ઉપર નાખી દે. દાદા ક્યાં તો આમ છે ને, મારે તો આમ કરવું જ નહોતું, પણ આ સામે ઊભો તો ને, આણે મને આમ કીધું ને. વચનામૃત અંત્યનું છઠ્ઠું. મહારાજ કે એને તો મહામૂર્ખ કહેવાય. અને આજે આવી આવી ટોળી એટલી મોટી જામી છે દાદા, સમજાણું તમને? ફેર ભૂલ કરે જ નહીં એ ભગવાન, ભૂલ કરે જ નહીં એ ભગવાન, પણ ભૂલ કર્યા પછી ભૂલને સ્વીકારી લે એને શું કહેવાય? સજ્જન, સંત કે ભક્ત. અને ભૂલને સ્વીકારે નહીં અને ભૂલનો ટોપલો બીજા ઉપર નાખી દે એ દુષ્ટ છે, અપરાધી છે. રાજાથી ભૂલ થઈ, આટલો મોટો અભાવ આવી ગયો એને. પણ પાર્વતીએ, સતીએ શાપ આપ્યો ને, પછી રાજાનો સત્વગુણ જાગૃત થયો. સાંભળો, સત્વગુણથી મનમાં વિચાર આવ્યો, મને શાપ આપ્યો તે યોગ્ય છે, અને આ શાપ તો મારો ઉદ્ધાર કરનારો છે. લો, ક્રોધમાં પણ શું દેખાણું એને? કરુણા દેખાણી. સંતોનો ક્રોધ પણ કરુણાનો ધોધ છે. સવળો વિચાર, આને શું કહેવાય? કેટલો સરસ વિચાર આવ્યો કે સતીએ શાપ આપ્યો છે પણ મારો ઉદ્ધાર કરનાર છે, કારણ કે આવો શાપ આપ્યો, મને દંડ આપ્યો, હવે હું સાવધાન રહીશ, ક્યારે સંત ભક્તનો અભાવ નહીં લઉં. વચનામૃતમાં મહારાજે કહ્યું ને કેટલી સરસ વાત, સંત ભક્ત વઢે ત્યારે એમ માનવું મારા મોટા ભાગ્ય છે કે મને વઢ્યા, મારા મોટા ભાગ્ય છે કે મને ટોક્યા. આવો આવો અહોભાવ દાદા કોઈ ઘરમાં કોઈ જગ્યાએ જોયો તમે? આ ભગવાન સ્વામિનારાયણનું ઘડતર છે, આ અક્ષરધામની રીત છે, અને અક્ષરધામમાં જેને જવું હશે બધાએ આ રીત લેવી પડશે. આવો સવળો વિચાર આવ્યો રાજાને. પછી સ્વામી એક સરસ વાત લખે, મોટાના વિચારો પણ મોટા જ હોય ને ભાઈ. આ તો કોની વાત છે? ભગવાન સદાશિવ, શિવજી, માં સતી પાર્વતી અને ચિત્રકેતુ રાજાની વાત છે. બોલો, મારું હિત બીજો કોણ કરે? માં છે, દીકરાનું હિત કરે ને? માનો માર પણ મીઠો લાગે ને દીકરાને? એમ સતી પાર્વતીને વિશે માં ભાવ એને કેળવો હતો. કેવી સરસ રાજાને સવળી બુદ્ધિ જુઓ. ચિત્રકેતુએ સતીના સાપને મસ્તકે ચઢાવ્યો અને ભગવાનના ભક્તોનો કેવળ માનસિક અભાવ લેવાથી એમનું વિમાન નીચે પડ્યું. તત્કાળ અસુરયોનિને પામ્યા, રુદ્રાસુર થયા. અને હું ભૂલતો ન હોઉં તો આ રુદ્રાસુરનું છેલ્લું યુદ્ધ આપણું જે ભરૂચ છે ને, એ ભરૂચમાં નર્મદા નદીના કિનારે એનું છેલ્લું યુદ્ધ થયું, એનો દેહ ત્યાં પડ્યો છે. ભાગવતજીમાં રુદ્રાસુર એની કથા વાંચવા જેવી છે. શ્રીજી મહારાજને આ કથા ખૂબ ગમતી, ઘણી વાર મહારાજે આ કથા કરી છે, સંતો પાસે કરાવી છે. અસુરની કથા વિચારો. તત્કાળ વૃત્રાસુર થયો, માટે ભગવાનના ભક્તોનો અવગુણ લેવો નહીં. પૂર્વે આવા મોટાના પણ ભૂંડા હાલ થયા છે ભગવાનના અવગુણ લેવાથી. પછી તો તે વૃત્રાસુરનો મહાન વિકરાળ દેહ છૂટતો ન હતો. ઇન્દ્રની ઘણા વર્ષ સુધીની મહેનતને અંતે વજ્રના પ્રહારથી વૃત્રાસુરનો શિરચ્છેદ થયો હતો. વૃત્રાસુરની હત્યાનું પાપ એટલે વૃત્રાસુરની મુક્તિ થઈ ગઈ, એને એના દંડનું ફળ મળી ગયું. પણ આ બાજુ વૃત્રાસુરનો સંહાર કોણે કર્યો? ઇન્દ્રએ. હવે પાપ કોને લાગ્યું? ઇન્દ્રને. વૃત્રાસુરની હત્યાનું પાપ ઇન્દ્રને વળગ્યું. તેનાથી બચવા માટે માનસરોવરમાં જઈને ઇન્દ્ર છુપાયો. ઘણા વર્ષ સુધી એણે તપ કર્યું, ત્યાર પછી તે પાપથી ઇન્દ્ર છૂટ્યો. ચિત્રકેતુ જેવો રાજા હોય કે ઇન્દ્ર જેવો મોટો હોય, બૃહસ્પતિ જેવો હોય, પણ જે ભૂલ કરે છે તેણે ભોગવવું પડશે, પડશે ને પડશે. હરિભક્ત થઈને પણ, હરિભક્ત થઈને પણ જે વિચાર નથી કરતા તો તેને અપાર દુઃખ આવે છે.
કોના શબ્દો છે આ બોલો? સ્વામી પર, સ્વામી હું 5 વર્ષથી પૂજા કરું છું, મારા સ્ટોરમાં જ આમ કેમ થતું હશે? પણ 5 વર્ષ પહેલાં હું ધંધા કરી ગયો, એ તો સાબિત કરો તમે. કેટલાના ગળા કાપ્યા છે? જો પહેલે કિયાસો મિલતા હે ફરિયાદન કર, ફરિયાદન કર, એ જન્મ તુજે અનમોલ મિલા, બરબાદન કર, બરબાદન કર. કમ્પ્લેનિંગ નેચર ઇઝ વન કાઇન્ડ ઓફ ડિસીઝ. કોઈ પણ બાબતની ફરિયાદ, ઘણા માણસો ફરિયાદ જ કર્યા કરે આખો દિવસ, સો એ મારો સ્ટોર જ કેમ આમ થાય છે, મારા ઘરમાં જ કેમ આમ થાય છે, મારી સાથે જ કેમ આમ થાય છે, મેં કોઈનું કાંઈ બગાડ્યું નથી તો એ બધા જ લોકો મને જ છેતરે છે. બોલો, ઘણા લોકોના તો દુઃખ એટલા બધા સાંભળીએ ને અમે, એના દુઃખ સાંભળીને આપણે દુઃખી થઈ જઈએ કે આખા બ્રહ્માંડમાં દુઃખી હોય તો આ એક જ પાત્ર છે. હરિભક્ત થઈને પણ જે વિચાર કરતા નથી તો તેને અપાર દુઃખ આવે છે, થોડું નહીં કેટલું. માટે વિચાર કરીને જીવન જીવો. અરે મન સમજ, સમજ પગ ધરીએ, કેવું સરસ લખ્યું. અરે મન સમજ, સમજ પગ ધરીએ, એક એક ડગલા છે ને વિચારીને મૂકવા જોઈએ. અરે મન સમજ, સમજ પગ ધરીએ, આની બહુ સરસ આખી ક્લાસિકલ બંદિશ છે આસાવારી રાગની, પણ એની એક પંક્તિ તો પરછા ઈસો ડરીએ. કેનાથી? માણસે પોતાના પડછાયાથી પણ ડરવું જોઈએ, સાવધાન થઈને જીવન જીવવું જોઈએ. સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. તમે રોડ ઉપર જતા છો અને તમે ખાલી 5 સેકન્ડ માટે થોડું આમ પ્રેમથી જોલું ખાઈ લો તો ચાલશે? સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. આ કથા વાર્તા આપણને એક જ વસ્તુ શીખવાડે છે, સાવધાન થઈને જીવન જીવો. વિચારીને યાર ઉચ્ચાર વાણી, આપણી વાણી, આપણા કર્મો, આપણા જીવનના કાર્યો ભગવાનની આજ્ઞા પ્રમાણે, પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા સત્પુરુષ એમની આજ્ઞા પ્રમાણે આપણે કરીએ, આટલું શીખવાનું છે. રાધિકાજી અને શ્રીદામા સ્વામી ઘણા બધા પ્રસંગો લખે છે, ફટોફટ વાંચું છું. બંને ભક્ત હતા અને ગોલોકમાં હતા. હવે રાધાજી જેવા કોઈ ભક્ત કહેવાય? તે બંનેને જ્યારે એકબીજાનો અભાવ આવ્યો ત્યારે તે બંનેની ભક્તપણાની બુદ્ધિ નાશ પામી. ગોલોકમાં ભક્તના સિવાય કોઈ પ્રાકૃત વ્યક્તિ તો રહી જ ન શકે, આવું દિવ્ય ધામ ત્યાં સુધી પહોંચેલા હતા તો પણ ભૂલી ગયા. ત્યારે આવું પરિણામ આવ્યું. શું પરિણામ આવ્યું? હવે એકને દૈત્ય થવું પડ્યું અને રાધિકાજીને મનુષ્યમાં દેહ લેવો પડ્યો. તેનાથી જે દુઃખ થયું તેને બધા જાણે છે. દક્ષ અને પ્રજાપતિ, કેટલી સરસ આ બધી વાતો શાસ્ત્રોની. દક્ષ પ્રજાપતિ અને શિવજી એની બાબતમાં શું થયું? આવું જ થયું ને, આખી પ્રજાનો પિતા બ્રહ્માએ પોતાની ગાદી ખાલી કરી પોતાના દીકરા દક્ષને ગાદી ઉપર બેસાડી દીધો. એનું સન્માન હતું. 33 કરોડ દેવતાઓ ભેગા થયેલા અને છેલ્લે પછી દક્ષ પ્રજાપતિ પધારી રહ્યા છે. બધા દેવતાઓ ઊભા થયા, શિવજી ભોળા છે, ભગવાનનું ધ્યાન કરનારા છે, ભગવાનના મહાન ભક્ત છે, એ ધ્યાનમાં બેઠેલા. એને ખબર ન પડી દક્ષ આવી ગયા. અને દક્ષે આમ જોયું ચારે બાજુ, હા વાહ વાહ વાહ, 33 કરોડ દેવતાઓ હાથ જોડી રહ્યા છે, ક્યાં બાત હે. હવે આટલી મોટી સભામાં એની નજર પડી ક્યાં? શિવજી ઉપર. શિવજી એમના જમાઈ થાય એટલે દક્ષ પ્રજાપતિએ પોતાની દીકરી શિવજીને આપેલી. અને જમાઈને આમ ખૂણામાં કપડાં બધા લગર વગર ઠેકાણા વગરના અને આંખ બંધ કરીને બેઠેલા જોઈને એટલો ક્રોધ ચડ્યો દક્ષને. 33 કરોડ ઊભા છે ન દેખાણું, શું દેખાણું? આનું જ નામ ટેન્શન. આ લોકો આને ટેન્શન કહે છે, આપણે આને દોષ કહીએ છીએ. હવે મગજમાં વિચાર ચાલુ થયા, મારી દીકરી આપી છે, એક તો આવી ભૂંડી હાલત છે તોય મેં ઉદારતાથી આપી છે, અને જાહેરમાં મારું આટલું સન્માન ન સાચવી શકે. જાહેર કરી દીધું, બધા યજ્ઞ કરજો પણ યજ્ઞમાં હવે શિવનું સ્થાન કાઢી નાખો. બધા ડરી ગયા કે શિવ વિના યજ્ઞ કેમ થાય? શિવ એટલે કલ્યાણ, કલ્યાણની ભાવના વિના યજ્ઞ થઈ શકે? કોઈએ યજ્ઞ ન કર્યો. દક્ષ ચારે બાજુ રાહ જોવે કોઈ યજ્ઞ કરે ને
તો હું શિવજીને પત્રિકા મોકલું. ઘણા લોકો આ જ કામ કરતા હોય દાદા બેઠા બેઠા, કે કોઈકનું બગડે ને એટલે રાજી થાય. કોઈએ યજ્ઞ ન કર્યો ત્યારે છેલ્લે દક્ષ પ્રજાપતિ યજ્ઞ કર્યો. આ કથા તો જુઓ, આ બધી કથાઓ સમજવાની નથી. આપણે લગભગ આવું જ કરીએ છીએ. આપણો યજ્ઞ હોય છે પણ કેવો? દક્ષ પ્રજાપતિ જેવો, કોઈકને ખરાબ દેખાડવા માટે, કોઈકનું ભૂંડું દેખાડવા માટે. દક્ષ પ્રજાપતિએ જાતે યજ્ઞ કર્યો, બધાને આમંત્રણ પત્રિકા મોકલી. આમંત્રણ પત્રિકામાં નીચે નોંધ લખી, આ તો શાસ્ત્રની વાત છે એટલે હું રમૂજી ભાષામાં કહું છું, નીચે નોંધ લખી કે તમે બધા યજ્ઞમાં આવજો, પણ ખાસ તાજી કલમ તમારું વિમાન કૈલાસ ઉપરથી કાઢજો. વાયા બધાએ કૈલાસ આવવાનું છે. શિવજીનું સ્થાન કાઢ્યું, શિવજીને આમંત્રણ પણ ન મોકલ્યું. સતી તો પિતાને ત્યાં યજ્ઞ થઈ રહ્યો છે, જવા તૈયાર થયા. શિવજીએ સમજાવ્યા, તેમ છતાં સતી માની ન શક્યા. દીકરીને પિતાનો મોહ થયો. શિવજીએ કહ્યું, સારું દેવી તો તમે જાઓ. સતી આવ્યા, પોતાના પતિ, પોતાના આરાધ્ય છે શિવ, એનું સ્થાન ક્યાંય ન જોયું, એટલું બધું દુઃખ થયું. સગી બહેનો, માં કોઈ સામે જોવા તૈયાર નહીં. દક્ષ પ્રજાપતિએ કડક સલાહ આપેલી કે સતીની સામે જોશે તો જોઈ લઈશ બધાને. કોઈએ સન્માન ન કર્યું. સતી એટલા દુઃખી થયા, યજ્ઞના કુંડમાં પડીને મરી ગયા. યજ્ઞ જેવા સત્કર્મ કેટલું મોટું વિઘ્ન! સગી દીકરી બાપના ઘરે યજ્ઞના કુંડમાં પડીને બળી. અને પછી તો ભાઈ શિવના ગણો હતા ને સામે સામે યુદ્ધ થયું. દક્ષનું માથું કાપી નાખ્યું. બ્રહ્માજી વચ્ચે પડ્યા, ભાઈ આ તો આખી સૃષ્ટિના પ્રજાપિતાનું તમે માથું કાપ્યું, હવે શું થશે? શિવજીને બોલાવો. શિવજીની પ્રાર્થના કરી. શિવજી તો ભગવાનની કૃપાથી ઐશ્વર્યવાળા છે ને. શિવજી કે સારું, ચારે બાજુ તપાસ કરો, જો કોઈક જગ્યાએ કોઈ પ્રાણી મળે તો માથું કાપીને લઈ આવો, આપણે જોઈન્ટ કરી દઈએ. અને સૌથી પહેલી મોટી સર્જરી શિવજીએ કરેલી. બકરી મળી, બકરીનું માથું કાપીને લાવ્યા. દક્ષ પ્રજાપતિને માથે કોનું માથું ચડાવી દીધું? બકરાનું માથું ચડ્યું. બોલો દાદા, વિચાર તો કરો, કેવી ભૂંડી દશા થઈ! પણ કારણ શું? એક શિવજીનો અપરાધ કર્યો. શિવજીનો ગુનો શું હતો? ઊભા ન થયા એટલો જ ને. આ કંઈ ગુનો થોડો કહેવાય. આમ જુઓ તો એ ધ્યાનમાં હતા. તમે જો પ્રેક્ટિકલી વિચારો તો શિવજી કંઈ અપરાધ નથી કર્યો, ગાળ નથી દીધી, કંઈ કર્યું છે? ખાલી એનો અહંકાર, ઈગો હર્ટ થયો એટલું જ ને. દુષ્યંત, આપણે ધીમંતભાઈ, શિવજીનો અપરાધ કેટલો તમે આમ પ્રેક્ટિકલી વિચારો તો? એમાંય દાદા ભગવાનના ધ્યાનમાં હતા, ઇન્ટેન્શનલી તેણે કર્યું નથી. અને બીજું, 33 કરોડ દેવતા તો ઊભા થયા હતા, પણ આણે કેટલું મનમાં રાખ્યું? પછી ભગવાન શું કરે, બકરાનું માથું કરે કે ના કરે? સમજ્યા તમે કેવી કથાઓ છે? લો, દક્ષ અને શિવજીની બાબતમાં શું થયું? આવું જ થયું. જે વર્ણન કરી શકાતું નથી આ શાસ્ત્રોની બધી વાતો છે, સમજવાની નહીં. આજે પણ આવી કેટલી વાતો થાય છે, કેટલી વાતો. મોટા મંદિર કરનારા લોકોના મોઢા બકરા કરતાં ભૂંડા થયા છે અત્યારે. અત્યારની આ બધી વાતો તો આપણે કરી ન શકીએ. દુર્વાસા અને ઇન્દ્રનો જે પ્રસંગ બન્યો તે તો 14 લોકમાં બધા જાણે જ છે. આ બધી કથાઓ છે શાસ્ત્રોમાં. દુર્વાસા બદ્રિકાશ્રમમાં આવ્યા, તેને કોઈ ઋષિએ દેખ્યા નહીં અને તેણે પોતાનું અપમાન માન્યું, શાપ દીધો, ધર્મ અને ભક્તિ વગેરેને મનુષ્ય રૂપે જન્મ લેવો પડ્યો. આ બધું શું છે? જ્યારે ભક્તોમાં પરસ્પર ભાર ન રહે, સાંભળો, જ્યારે ભક્તોમાં પરસ્પર ભાર ન રહે ત્યારે આવું જ બને છે. વચનામૃત ગઢપુર અંત્યનું 8મું, આ બધા શ્રીજી મહારાજના સિદ્ધાંતો હતા. પરસ્પરનો મહિમા, પરસ્પરનો દિવ્ય ભાવ, પરસ્પરનો એકાબીજા પ્રત્યેનો આત્મીય ભાવ, સુહૃદ ભાવ, આ જીવનમાં શીખવાનું છે. જ્યારે ભક્તોમાં પરસ્પર ભાવ ન રહે, તમે સંસારમાં છો, પતિ પત્ની છો, પિતા પુત્ર છો, દાદા દાદીઓ છો, તમારે પણ જીવનમાં બધું ઉતારવા જેવું છે. ભગવાન સ્વામિનારાયણ પ્રેક્ટિકલ ભગવાન છે. જ્યારે ભક્તોમાં પરસ્પર ભાવ ન રહે ત્યારે આવું બને જ છે. વિપત્તિ આવે જ છે, ખબર પડતી નથી એટલે તેમને વારંવાર માર ખાવો પડે છે. આંખો બંધ કરીને વિચાર્યા વગર ગમે એટલું દોડે તે ચોક્કસ કૂવામાં પડે. આંખોથી દેખે અને વિચારીને દોટ મૂકે તેને દુઃખ દૂર થાય છે. આવી ઘણી બધી વાતો આધારાનંદ સ્વામી લખી. પછી સ્વામી લખે છે, આવી રીતે અમદાવાદના ભક્તોએ સ્તુતિ કરી. તે સાંભળીને શ્રીહરિએ એવી વાત કહી, કોઈ ભક્તને નાનો માનવો નહીં.
આ બધી વાતો અમદાવાદના ભક્તો કરતા હતા, સ્તુતિ કરી, પ્રાર્થના કરી. હવે શ્રીજી મહારાજ શું બોલ્યા? મહારાજની નાની વાત ધ્યાનથી સાંભળીએ. કોઈ ભક્તને કદી નાનો માનવો, મારા શ્રીજી ભગત જુઓ, 7 વર્ષથી 70 વર્ષ સુધીની આપણી સભા છે, જુઓ બોલો, કોઈ દુનિયાનો એવો ક્લાસ જોયો કે જ્યાં 7 વર્ષના દીકરાઓ હોય અને 70 વર્ષના દાદાઓ પણ હોય? દાદા, દુનિયાનો કોઈ ક્લાસ જોયા હો? આ ભગવાન સ્વામિનારાયણના ક્લાસમાં જ આ પોસિબલ છે. હા દાદા, 7 વર્ષના, 17 વર્ષના, 70 વર્ષના. આ મહારાજે ક્રાંતિકારી કામ કર્યું કહેવાય ને ભગત. કોઈ ભક્તને નાનો માનવો નહીં, પરસ્પર હિત ચાહવું, જેમ પહેલો વહેલો સત્સંગ થયો હોય ને જેવો મહિમા હોય એવો મહિમા સદા રાખવો. જ્યારે ડર રાખીને ચાલવામાં આવે છે ત્યારે અપરાધ થતો નથી, અને ડર રાખ્યા વિના વર્તવામાં આવે તો ક્યારેક મુશ્કેલી પડે છે. અમે પણ ઘણી બીક રાખીને ચાલીએ છીએ. અમે પણ, શ્રીજી મહારાજ કહે છે, ઘણી બીક. વચનામૃતમાં મહારાજ કહે, અમે 4 જણાથી અતિ ડરીએ છીએ. 4 જણાથી, ભગવાનના ભક્તથી, ગરીબથી. આપણે કોનાથી ડરીએ છીએ? નથી ભગવાનથી ડરતા. કોનાથી ડરીએ? ઇન્કમટેક્સ વાળા જ ડરે છે ખાલી. ડરવું પડે ને એટલે જ ડરવું પડે છે. ભગવાનથી નથી ડરતા એટલે આ બધાનો ડર રાખશે. એક ભગવાનનો ભય રાખીશું તો દુનિયાનો કોઈનો ભય આપણે રાખવો પડશે નહીં. ભાઈ, હમણાં મને 2-4-5 વાતો મળી. બધાના ઘર બહુ તૂટી રહ્યા છે, કેટલાના ઘરેથી કેટલું બધું ચોરાઈ રહ્યું છે. આપ બધા ભક્તો ભગવાનના વાલા છો એટલે નાની ટકોર કરી દઉં. ઘરમાં જાજુ નિર્ભય થઈને ચોરું સોનું ન રાખતા, નિર્ભય થઈને જાજા રોકડા રૂપિયા ન રાખતા, કારણ કે એ નિર્ભયતા બહુ સારી નથી. કહેવાય છે ને, મિયો ચોરે મુઠીએ અને અલ્લાહ ચોરે ઊંટે. આમ પછી તમે ઘણા ભેગા કર્યા હશે તો એક દિવસ એવો આવશે કે એક સાથે બધું જતું રહેશે. એના કરતા હોય સોનું બધું તો લોકરમાં મૂકી દે પણ ઘરમાં ન રાખશો. સોનું તો મહારાજ કહે કળિયુગનો એમાં નિવાસ છે, કેટલાના ગળા પણ કાપે છે. માટે ભક્તો સાવધાન રહેજો. બીક રાખીને જીવનમાં જીવવું જોઈએ, સાવધાન થઈને જીવવું જોઈએ. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 8મ પુરમાં સ્ત્રી ભક્તોએ મંગળ ધોળરાગ ગાયા અને શ્રીનગરના ભક્તોએ શ્રીહરિનું પૂજન કરી, સ્તુતિ કરી. એ નામે 67મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની.